નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બોખીરિયા લીલું. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ સૌથી પહેલા તેની પ્રસ્તાવના જોઈએ. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. અર્થશાસ્ત્રની અંદર રોજિંદા જીવનની અંદર આપણે વાસ્તવિક જીવનની અંદર જે આર્થિક ઘટનાઓ બને છે તેની સમજૂતી આપવામાં આવે છે. પરંતુ અહીંયા આર્થિક ઘટનાઓ એટલે કોઈ એક વ્યક્તિની આર્થિક ઘટનાઓ વિશેની વાત કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર દેશની આર્થિક ઘટનાઓ વિશેની વાત કરવામાં આવી છે. દાખલા તરીકે ગરીબી, બેકારી, સાક્ષરતા, નિરક્ષરતા તેની વાત કરવામાં આવી છે. તેના આંકડાઓની છે તે વાત કરવામાં આવી છે, તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. હવે આર્થિક ઘટનાઓ, ગરીબી, બેકારી, સાક્ષરતા, નિરક્ષરતા વગેરે જે આર્થિક ઘટનાઓની સમજૂતી મેળવી અને ત્યારબાદ છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. આખા આંકડા છે આખા દેશના ભેગા કરવામાં આવે છે. રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય આપેલી માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ થાય છે. રાજ્ય, કોઈ પણ બેંકો અને જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જે આંકડાઓની માહિતી ભેગી કરવામાં આવે, દાખલા તરીકે CSO WPO ના અહેવાલ મુજબ, એવું આપણે જો કે દ્વારા બહાર થયું હોય તે જોઈએ છે. આ વિશ્લેષણમાં સામાન્ય લોકોને સમજ પડતી નથી. હવે આ વિશ્લેષણ કોણ કરે છે? તો કે નિષ્ણાત વ્યક્તિ હોય તે આ વિશ્લેષણ કરે છે, અને સામાન્ય જનતાને, સામાન્ય લોકોને છે તેમાં સમજ પડતી નથી. આવી ઘટનાઓ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે જો આવી ઘટનાઓ છે એ આવી માહિતી છે ચિત્રાત્મક રીતે રજૂ કરવામાં આવે તો કોઈ પણ સામાન્ય માહિતી છે એને વધુ સારી રીતે સમજી શકે છે. તો ચિત્ર દોરવામાં તેમાં બે પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે, આકૃતિ અને આલેખ. હવે ચિત્રના બે પ્રકાર છે ચિત્રકામની અંદર, એક છે આકૃતિ અને બીજું છે આલેખ. તો સૌથી પહેલા જોઈએ આકૃતિ. તો આકૃતિ અને આલેખનો અર્થશાસ્ત્રની અંદર અર્થ એક સરખો લખવામાં આવ્યો છે, એની અંદર કઈ ફેરફાર નથી. તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અવલોકિત માહિતીનો, અવલોકિત એટલે કેવી માહિતી? તો કે નિરીક્ષણ કરેલી માહિતીનું જો ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે, જો એની ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે તો એને આકૃતિ કહેવામાં આવે છે. તેવી જ રીતે આલેખમાં અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બે સેમ જ છે, એ ડેફિનેશન છે કે નિરીક્ષણ કરેલી માહિતીને જો ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે, ચિત્ર દ્વારા સમજાવવામાં આવે તો એને આલેખ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આકૃતિ દોરીએ ત્યારે સ્કેલમાં ફેરવવા આવે છે, પરંતુ આપણા સિસ્ટમનું મૂળ જ્ઞાન જરૂરી નથી. જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ ત્યારે જે સ્કેલમાં લેવું જરૂરી છે, પરંતુ આપણા શાસ્ત્રનું જ્ઞાન હોય તો હોય કે ન હોય તો પણ ચાલે છે. અને અહીંયા યોગ્ય સ્કેલમાં ફેરવવામાં આવે છે, ચોક્કસ સ્કેલમાં ફેરવવાની જરૂર નથી. યોગ્ય સ્કેલમાં વ્યક્તિને અનુકૂળ આવે તેવું સ્કેલમાં લઈ અને આકૃતિ છે એ વ્યક્તિ દોરી શકે છે. આપણા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી. એના પછી આવૃત્તિ વિતરણ અસતત હોય, ત્યારે જ્યારે આવૃત્તિ વિતરણ છે એ અસતત હોય ત્યારે છે આકૃતિ દોરવામાં આવે છે. અસતત આવૃત્તિ વિતરણ એટલે કેવું આવૃત્તિ વિતરણ કે છે, દાખલા તરીકે 5, 10, 15, 20 આવી રીતે છે આપણો વાત છે એના હોય, તેને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ત્યારે છે તે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ સ્વયંપ્રશ્ન માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિ છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ રકમ ઉપર નજર નાખે ત્યારે પોતાને સમજાય જાય અને પોતાની રીતે છે એ કોઈ પણ આકૃતિ દોરી શકે એટલે સ્વયં પ્રશ્ન માહિતી કહેવાય. તો આકૃતિ છે વ્યક્તિ પોતે પોતાની રીતે સમજી અને દોરી શકે છે. ઉપયોગ, વિજ્ઞાપન, રાજ્યની માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓ વગેરે. હવે આકૃતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો વિજ્ઞાપન. વિજ્ઞાપન એટલે શું? તો કે જાહેરાત કરવી. કોઈ પણ છે એ સંસ્થા હોય તો કંપની હોય છે કે પોતાના પ્રોડક્શનની જાહેરાત કરવા માટે છે એ આકૃતિનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે છે કોઈ એક વ્યક્તિને નાનો બતાવવામાં આવે, કોઈ એક વ્યક્તિને મોટો બતાવવામાં આવે, કોમ્પ્લેટ આપણે જાહેરાત જોઈએ છે. દાખલા તરીકે છે સામાજિક, એના પછી સામાજિક સંસ્થાઓ. તો સામાજિક સંસ્થાઓ છે એ પણ આકૃતિનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે નેત્રદાન. હવે કોઈ પણ માહિતી રાજ્યને આપવી હોય ત્યારે પણ છે આપણે આકૃતિ દ્વારા એને આપી શકીએ છીએ. ત્યારબાદ છે આલેખ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. અવલોકિત એટલે નિરીક્ષણ કરેલી માહિતીને જો ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે તો એને આલેખ કહેવામાં આવે છે. ચોક્કસ સ્કેલમાં લેવામાં આવે છે અને આપણા શાસ્ત્રનું જ્ઞાન પણ જરૂરી છે.
અને જે આકૃતિ છે એ ગ્રાફમાં દોરવામાં આવતી. થેન્ક યુ.